મિત્રો YouTube ની અંદર ક્વિક સ્ટડી ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચર ની અંદર મિત્રો આપણે વાત કરેલી કે મૈત્રક વંશ ની જે સત્તા છે એ વલ્લભી ની અંદર પ્રસરી અને મૈત્રક વંશ ની જે સત્તા ની અંદર ઘણા બધા મોટા નાના મોટા રાજવીઓ થઈ ગયા જેની અંદર ધ્રુવસેન બીજો એટલે કે જેના સમય ની અંદર ઈસવીસન 640 ની અંદર યુએન સાંગ નામનો ચીની મુસાફર છે એ જે વલ્લભીની મુલાકાત દરમિયાન આવે છે અને ઘણા બધા વર્ણનો કે આ રાજા બૌદ્ધ ધર્મ પ્રત્યે આવો આદર રાખતો હતો આવી ઘણી બધી માહિતીઓ આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે મિત્રો વાત કરેલી। ત્યારબાદ મૈત્રક વંશની અંદર શિલાદિત્ય નામના રાજા એટલે કે શિલાદિત્ય ત્રીજાના સમયથી શિલાદિત્ય નામની શરૂઆત થઈ છે। ત્યારબાદ શિલાદિત્ય ચોથો, શિલાદિત્ય પાંચમો, એમ છઠ્ઠો અને છેલ્લે અંતિમ રાજા તરીકે એટલે કે શિલાદિત્ય સાતમો જે મૈત્રક વંશનો અંતિમ રાજા કે જેના સમયની અંદર કાકુવાણીઓ અને શિલાદિત્ય સાતમા વચ્ચે અણુદમો થતા છેલ્લે અંતે કાકુ નામના વાણિયાએ મલેચ્છ મંડળની અંદરથી આરબોને આક્રમણ કરવાનું નિમંત્રણ આપ્યું અને આ આક્રમણ કરી અને વલ્લભીની જે સત્તા છે એનો અંત આવ્યો। ઘણી બધી વખત મિત્રો આ મૈત્રક વંશનો જે સમયગાળો છે ઈસવીસન 470 થી લઈ અને 788 સુધીનો જે આ સમયગાળો છે આ સમયગાળાની અંદર ઘણા બધા દક્ષિણ ગુજરાતની અંદર નાના મોટા સમકાલીન રાજ્યો હતા। ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર નાના મોટા મૈત્રક વંશ દરમિયાન સમકાલીન નાના મોટા રાજ્યો હતા, પોતાનું રાજવહીવટી એકમ પોતાની રીતે રાજા છે નાના મોટું રજવાડું કરી પ્રજા માટે નાના મોટા નિયમો વિભાગીય એકમો બનાવી અને પોતાના નાના મોટા રાજ્યો વસાવ્યા। આ સૌરાષ્ટ્રના 2-3 રાજ્યો અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના 5-7 જેવા જેટલા રાજ્યો આપણને વાત કરવાની છે મિત્રો। તો હવે આ લેક્ચરની અંદર મૈત્રક વંશના સમકાલીન રાજાઓ અથવા મૈત્રક વંશના સમકાલીન રાજવંશો વિશે આપણે માહિતી મેળવીએ। તો સૌથી પહેલા સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ। સૌરાષ્ટ્ર આ સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલા મિત્રો બે વંશો થઈ ગયા। બે વંશની અંદર સૌથી પહેલા તો ગારુલક વંશ અને ત્યારબાદ ગારુલક વંશ અને સેંધવ વંશ। ઘણી વખત એક્ઝામ ની અંદર આ નાના મોટા સમકાલીન રાજ્યોના પ્રશ્ન પૂછાતા હોય છે। એકાદ વર્ષ પહેલા એક્ઝામ ની અંદર એવો પ્રશ્ન પૂછાણો હતો કે સેંધવ વંશની રાજધાની નીચેનામાંથી કઈ છે। જીએનસી સિનિયર ક્લાર્ક ની એક્ઝામ ની અંદર આ પ્રશ્ન પૂછાણો કે સેંધવ વંશની એટલે કે જેઠવા વંશની રાજધાની નીચેનામાંથી કઈ હતી, તો ગુમલી નામની જે રાજધાની એની અંદર આન્સર હતો કે સેંધવ વંશની રાજધાની। આવા નાના મોટા ક્વેશ્ચનો જે છે એ સમકાલીન રાજ્યની અંદરથી આપણને પૂછાતા હોય છે, તો એના સંદર્ભે આપણે થોડી વાત કરીએ। ગારુલક વંશની રાજધાની ફંકુ પ્રાવણ અથવા તો ફુંક પ્રાવણ ઘણી વખત એક્ઝામ ની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે। ત્યારબાદ ગારુલક વંશનો પ્રથમ રાજા એ પણ પૂછાતું હોય છે। ગારુલક વંશનો પ્રથમ રાજા એટલે કે સુર પ્રથમ ત્યારબાદ આનો અંતિમ રાજા વરાહદાસ બીજો। આવા નાના મોટા ક્વેશ્ચન આપણને જોવા મળતા હોય કે ગારુલક વંશની નીચેનામાંથી રાજધાની કઈ હતી, તો કે ફંકુપ્રાવણ। ત્યારબાદ કદાચ એમ પ્રશ્ન પૂછાય કે ગારુલક વંશની પ્રથમ રાજા કોણ હતો, તો કે સૌ પ્રથમ। ત્યારબાદ સેંધવ વંશની વાત કરીએ તો આ સેંધવ વંશની જે રાજધાની છે મિત્રો ભૂતામ્બલિકા, કે જે આ ઘુમલી છે ભાણવડ બાજુનું, આ ઘુમલીનું નામ તે સમયે એટલે કે મૈત્રક વંશના સમયગાળા દરમિયાન ભૂતામ્બલિકા અથવા તો ઘુમલી આ સૈંધવ વંશની રાજધાની હતી। સૈંધવ વંશનો પ્રથમ રાજા પુષ્યણ ત્યારબાદ અંતિમ રાજા જાયક બીજો
एग्जाम ने अंदर प्रश्न एम पूछाय के सैंधव वंश नी राजधानी एटले के घुमली अथवा तो घुमली नी अंदर आंसर न आपेलो होय तो भूतामंबलिका, त्यार बाद प्रथम राजा एटले के पुष्यण, त्यार बाद अंतिम राजा एटले के जायक बीजो, त्यार बाद दक्षिण नी अंदर दक्षिण गुजरात नी अंदर केटला राजवंशो के जे मैत्रक वंश ना समकालीन राज्यो नी अंदर मित्रो आपणे वात करीए समकालीन राज्य नी राजधानी अने केटला केटला वंशो પોતાની નગરી પોતાની રાજધાની વસાવી એ પહેલા એક ઓવરવ્યુ જોઈ લઈએ આપણે અહીંયા ત્યારબાદ કલચુરી વંશ ત્યારબાદ ગુર્જર નૃપતિ વંશ ચાહમાન વંશ चाप वंश राष्ट्रकूट वंश आवा अनेक नाना मोटा दीर्घकालीन समकालीन राज्यों के जे मैत्रक वंश ना अनुरूप मैत्रक वंश ना समकालीन नाना मोटा राज्यों हता तो आपणे मित्रों आ एक एक नी वात करिए के मात्र ने मात्र एनी परीक्षा लक्षी जे बाबतो छे एनी आपणे वात करवानी छे तो सौथी पहेला तो त्रैकुटक वंश नी राजधानी राजधानी विजयानिरुद्धपुर त्यार बाद आनो प्रथम राजा अले के दहसेन त्यार बाद कलचुरी वंश नी बात करिए मित्रों तो कलचुरी वंश नी अंदर सौथी पहला तो कलचुरी वंश नी राजधानी नी बात करिए कलचुरी वंश नाना मोटा क्वेश्चन नी अंदर मात्र ने मात्र एवा क्वेश्चन पूछाता होय छे के कलचुरी वंश नी राजधानी कई हती अथवा तो त्रैकुटक वंश नी राजधानी कई हती तो आपणा माटे इम्पोर्टंट बनी रहे के त्रैकुटक वंश नी राजधानी एटले के विजयानिरुद्धपुर ત્યાર બાદ કલચુરી વંશ તો કે કલચુરી વંશની જે રાજધાની છે એ કલચુરી વંશની રાજધાની માહિસ્મતી કલચુરી વંશના પ્રથમ રાજાની માહિતીઓ મિત્રો આપણને મળતી નથી પણ છતાં એક વૃત્તિ અનુસાર વૃતાંત અનુસાર એવું કહેવામાં આવે છે કે સંગમસિંહ નામના વ્યક્તિ કે જેઓ કૃષ્ણરાજના પિતા હતા એના સમયના સંગમસિંહ સામંત હતા કે જેણે કદાચ કલચુરી વંશની સ્થાપના કરી હોવાનું આપણે અનુમાન લગાવી શકીએ ત્યારબાદ ત્રૈકુટક વંશ કલચુરી વંશ ત્યારબાદ ગુર્જર નૃપતિ વંશ આ ગુર્જર નૃપતિ વંશ મિત્રો આમ તો દક્ષિણ ગુજરાતની અંદર પોતાની રાજ્યની સ્થાપના કરેલો હોવાનું આપણે અનુમાન લગાવી શકીએ કે ગુર્જર નૃપતિ વંશ આ ગુર્જર નૃપતિ વંશની રાજધાની એટલે કે નાંદીપુર પ્રથમ રાજા ની જો વાત કરવામાં આવે તો દદ પ્રથમ અથવા તો દદ પહેલો ત્યારબાદ અંતિમ રાજાની વાત કરવામાં આવે અંતિમ રાજા તો કે જયભટ્ટ ચોથો ગુર્જર નૃપતિ વંશની જે રાજધાની છે એની અંદર ઘણા બધા ગુર્જર નૃપતિ વંશની અંદર બિરુદ પણ પૃથ્વી વલ્લભ જેવા બિરુદો પણ આ રાજાને અંદર મળતા હતા જેમ આપણે રાજધાની જોઈ નાંદીપુર જે દક્ષિણ ગુજરાતની અંદર નૃપતિ વંશની રાજધાની કલચુરી વંશનો અંત આવ્યો અને ગુર્જર નૃપતિ વંશની શરૂઆત થાય છે આ ગુર્જર નૃપતિ વંશની શરૂઆત એટલે કે માહિસ્મતી કલચુરી વંશની રાજધાની અને ત્યારબાદ નૃપતિ વંશની રાજધાની એટલે કે નાંદીપુર ત્યારબાદ એનો પ્રથમ રાજા એટલે દદ પ્રથમ અને અંતિમ રાજા એટલે કે જયભટ્ટ ચોથો ત્યારબાદ ચાહમાન વંશ આ ચાહમાન વંશના રાજાઓનો ઉલ્લેખ છે એ આપણને મળે છે ક્યાંક ને ક્યાંક જેવી રીતે કલચુરી વંશની અંદર સંગમસિંહ નામના વ્યક્તિએ એવું અનુમાન લગાડી શકાય કે કલચુરી વંશની સ્થાપના કરી હતી તેવી જ રીતે ચાહમાન વંશની પર આ જ ઉલ્લેખ છે માત્ર ને માત્ર ચાહમાન વંશની આપણે મિત્રો પરીક્ષા લક્ષી એક વાત ફેક્ટ જાણવાનો છે કે રાજધાની
चाहमान वंश की राजधानी भृगु कच्छ अने हालनु आ भरूच इम्पोर्टंट बनी रहे के एग्जाम नी अंदर एवा प्रश्न पूछाना हता के राष्ट्रकूट वंश नी राजधानी कई हती तो के खेड़ा एटले के खेड़ा नी जग्याए खेटक जारे राष्ट्रकूट वंश नी अंदर आपणे वात करीशु त्यारे मित्रों वात करीशु तो अत्यारे चाहमान वंश नी राजधानी एटले के भृगु कच्छ एटले के हालनु आ भरूच त्यारबाद चाप वंश अने राष्ट्रकूट वंश नी राजधानी नी वात करीए चाप वंश सौथी पहला तो चाप वंश नी राजधानी चाप वंश नी राजधानी सुरेंद्रनगर जिला नु वढवाण आ चाप वंश नी राजधानी चाप वंश एटले शुं मित्रो तो के चाप वंश एटले शिव ना धनुष नी अंदर थी उत्पन्न थवा थी जे वंश प्रकट थयो एने चाप वंश आवी अनुसूति वृतांत उपर थी आपणे एवुं कही शकीए छीए तो चाप वंश नी जे राजधानी छे एनुं नाम वढवाण छे त्यारबाद चाप वंश नो प्रथम राजा विक्रमा एकवार एग्जाम नी अंदर आ क्वेश्चन पूछाई गयेलो छे के चाप वंश कया शहर नी अंदर अथवा तो कया राजधानी चाप वंश नी राजधानी कई हती तो चाप वंश नी राजधानी एटले के हालनु आ वढवाण ने ए समये अडाणक नामनो प्रदेश एवी रीते जाणवामां आवतुं हतुं अडाणक नामनो प्रदेश आपणने जैन अनुश्रुति मुजब આ જૈન અનુસૂતિ એટલે કે સુરીઓ દ્વારા રચિત ગ્રંથોની અંદર જે એવું મળે છે કે વઢવાણ તે સમયે જૈનોનું પણ આ કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે અને અડાણક નામનો પ્રદેશ કે જૈન અનુસૂતિ મુજબ કે આજનું આ વઢવાણ ચાપ વંશની રાજધાની હતી ત્યારબાદ ચાપ વંશ પછી આવે છે અંતિમ રાષ્ટ્રકૂટ વંશ આ રાષ્ટ્રકૂટોએ મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને દક્ષિણ ગુજરાત ઉપર આક્રમણ કરી ખેટક એટલે કે આજનું ખેડા આ ખેડાને તેઓએ રાજધાની બનાવેલી એટલે કે રાજધાની ખેટક એટલે કે આજનું ખેડા ત્યારબાદ રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા આમ તો રાષ્ટ્રકૂટ વંશની જે સ્થાપના છે એ દંતિદુર્ગ નામના વ્યક્તિએ કરી અથવા દંતિદુર્ગ નામના રાજાએ કરી અને આમ તો પ્રથમ રાજા ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો પ્રથમ રાજા ગુજરાતની અંદર કક્કરાજ પ્રથમ અને રાષ્ટ્રકૂટ વંશનો અંતિમ રાજા એટલે કે કૃષ્ણરાજ ત્રીજો આ કૃષ્ણરાજ ત્રીજા નામનો વ્યક્તિ રાષ્ટ્રકૂટ વંશનો અંતિમ રાજા એમ પૂછાય કે રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા એટલે કકરાજ પ્રથમ રાષ્ટ્રકૂટ વંશની રાજધાની એટલે કે ખેડા આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો કે રાષ્ટ્રકૂટ વંશની રાજધાની કઈ હતી તો કે ખેડા અને ત્યારબાદ એક ઓવરવ્યુ જોઈ લઈએ કે જે સમયે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય કેવી રીતે આ વંશની અંદરથી પ્રશ્ન પૂછાય છે તો પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી મૈત્રક વંશના સમકાલીન દરમિયાન નીચેનામાંથી કયું દક્ષિણ ગુજરાતનું સમકાલીન રાજ્ય હતું તો ઓપ્શનની અંદર ત્રિકુટક વંશ આવી શકે કલચુરી વંશની અંદર આ એટલા રજવાડાની અંદરથી આપણો આન્સર આવી શકે કદાચ ઓપ્શનની અંદર ગારુલક વંશ આપી શકે શૈધમ વંશ આપી શકે આ બે રાજ્યોની મિત્ર આપણે વાત કરીએ તો આ બે રાજ્યો સૌરાષ્ટ્રની અંદર આવે છે અને ઓપ્શનની અંદર જે દક્ષિણ ગુજરાતના સમકાલીન રાજ્ય હોય તે સમકાલીન રાજ્યની અંદરથી ત્રિકુટક કલચુરી ગુર્જર ચાહમાન ચાંપ અને રાષ્ટ્રકૂટ દેવા વંશોની આપણે મિત્રો માહિતી મળી ત્યારબાદ અનુમૈત્રક યુગ દરમિયાન એટલે કે મૈત્રક યુગ દરમિયાન ચાપ વંશની જે માહિતીઓ છે એટલે આપણને એ મળે છે કે આ દક્ષિણ ગુજરાતના સમકાલીન રાજ્યો મૈત્રક વંશના સમકાલીન રાજ્યો હતા આ મૈત્રક વંશના સમકાલીન રાજ્યો પછી મિત્રો આપણે એક મહત્વની વાત કરવાની છે જે ઇતિહાસ
ગુજરાતના ઇતિહાસના સંદર્ભની અને પરીક્ષા લક્ષી બાબતોનો મહત્વપૂર્ણ બાબત જેવો ચાવડા વંશ સોલંકી વંશ ઘણી વખત એક્ઝામની અંદર આ ત્રણ વંશોનું સૌથી પહેલા ક્વેશ્ચન પૂછાતા હોય છે સૌથી પહેલો પ્રેફરન્સ આ ત્રણ વંશને જ આપવામાં આવે છે કે સોલંકી વાઘેલા અને ચાવડા વંશની માહિતીઓ ઘણી બધી જગ્યાએથી ક્વેશ્ચનની અંદર આપણને પૂછવામાં આવતી હોય છે તો ચાવડા વંશની મિત્રો આપણે માહિતી મેળવીએ ઉપર છેલ્લી સૌથી પહેલા તો સમયગાળો જોઈએ કે આ ત્રણ વંશનો સમયગાળો અનુમિત્રક વંશના સમયગાળા દરમિયાન આ ત્રણ વંશો આવ્યા તો એનો સમયગાળો શું હશે ચાવડા વંશનો સમયગાળો ઈસવીસન 746 થી લઈ અને 942 સુધી ચાવડા વંશનો સમયગાળો છે ઈસવીસન 746 થી લઈ ઈસવીસન 942 સુધીનો જે સમયગાળો આ ચાવડા વંશનો છે સોલંકી વંશનો સમયગાળો આ સોલંકી વંશનો સમયગાળો ઈસવીસન 942 થી લઈ ઈસવીસન 1244 સુધીનો આ સમયગાળો ત્યારબાદ વાઘેલા વંશનો સમયગાળો જોઈએ વાઘેલા વંશનો સમયગાળો ઈસવીસન 1244 થી લઈ ઈસવીસન 1304 સુધી વાઘેલા વંશનો સમયગાળો આપણને જોવા મળે છે તો અત્યારે આપણે ચાવડા વંશનો ઓવરવ્યૂ જોઈએ કે ચાવડા વંશની અંદર ઈસવીસન 742 ની અંદર કેવી રીતે પંચાસર ની અંદર આપણે ઓવરવ્યૂ જોઈએ કે ચાવડા વંશને કેવી રીતે ચાવડા વંશની સ્થાપના થઈ એની આપણે વાત કરીએ શોર્ટ મિનિટ ની અંદર મિત્રો આપણે વાત કરીએ કે ચાવડા વંશની જય શિખરી પંચાસર ની અંદર જય શિખરી રાજાનું એ ખૂબ મોટું શાસન હોય છે ઉત્તર ભારતની અંદર સમય એવો હોય છે કે જે ઘોડ નામનો રાજા છે એ પંચાસર ની અંદર આક્રમણ કરે છે અને જય શિખરી નામના રાજાનું વધ કરવામાં આવે છે આ જય શિખરી રાજાને ખબર પડી કે પોતાની પત્ની સગર્ભા છે એટલે પોતાની પત્ની સગર્ભાને પોતાનો સાળો સુરપાલને જંગલની એટલે કે વનની અંદર મોકલી દીધા અને ત્યારબાદ ધમાસાણ યુદ્ધની અંદર જય શિખરી ચાવડા ઘોડ સાથે લડે છે અને અંતે આ યુદ્ધની અંદર જય શિખરી ચાવડા વીરગતિ પામે છે અને ત્યારબાદ વીરગતિ આ બાજુ જ્યારે જય શિખરી ચાવડા વીરગતિ પામે છે એની જ સામે સગર્ભા સ્ત્રીએ એક બાળકને જન્મ આપ્યો અને વનની અંદર જન્મ આપવાથી આ બાળકનું નામ વનરાજ આ બાળકનું નામ વનરાજ પાડવામાં આવે છે મિત્રો આ વનરાજ ચાવડાનો જે ઉછેર છે એ જૈન ધર્મના સાધુઓ બ્રાહ્મણો જૈન ધર્મના સાધુઓ બ્રાહ્મણો શિલગુણસુરી આ શિલગુણસુરી કે જે જૈન ધર્મના આચાર્ય તે સમયે જૈન ધર્મના આચાર્ય શિલગુણસુરી હોવાથી વનરાજનો ઉછેર છે એ જૈન ધર્મના અનુસૂતિ મુજબ એવું કહી શકાય કે તેનો ઉછેર છે એ સાધુ સંતો અને બ્રાહ્મણોની વચ્ચે થયેલો હોવાથી આ વનની અંદર જન્મેલો આ બાળક વનરાજ એક ખૂબ મોટી વૃતાંત જે જૈન ધર્મ માટે કામ કરે છે ત્યારબાદ આ વનરાજને 50 વર્ષની ઉંમર થઈ એટલે વનરાજ મોટો થયો અને વનરાજને પોતાના પિતાનો બદલો લેવા એટલે કે પંચાસરનો બદલો લેવા માટે આ વનરાજ પોતાના બે મિત્રોની મદદથી એટલે કે એક મિત્ર અણહિલ ભરવાડ અને બીજો મિત્રો કે જાંબ વણિક એટલે કે ચાકુ વાણિયો આ બે મિત્રની મદદથી તેઓ જય શિખરી એટલે કે જય શિખરીનું જે પંચાસર છે આ પંચાસરની અંદર ખૂબ આક્રમણ કરી અને પંચાસર છે એ જીતી લે છે અને ત્યારબાદ પંચાસર થી રાજધાની અણહિલ ભરવાડના નામ પરથી પોતાના મિત્રને મદદ કરેલી હોવાથી આ અણહિલ ભરવાડની આ અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ નામની જે રાજધાની છે આજનું પાટણ એટલે એ સમયનું અણહિલપુર પાટણ અણહિલ ભરવાડના નામ ઉપરથી આવે છે ત્યારબાદ વણિક જામ એનો મિત્ર આ વણિક જામ એટલે કે ચાપા વાણિયાની મદદથી પાવાગઢની તળેટીની અંદર વસેલું આ ચાપાનેર વણિક જામની મદદથી એટલે કે વણિક જામની યાદની અંદર ચાપા વાણિયાની અંદરથી આ ચાપાનેર વસાવ્યું ત્યારબાદ વનરાજ ચાવડાએ 50 વર્ષની ઉંમરે પંચાસરની અંદર એક મૂર્તિ મગાવી અને પાર્શ્વનાથની જે મૂર્તિ છે એ પાટણની અંદર પંચાસરની મૂર્તિ પાટણની અંદર પધરાવી અને ત્યારે
वनराज चावड़ाए पोतानी एक वणिक बेन हती श्रीदेवी श्रीदेवी नी मदद थी पोते राज तिलक करी अने वनराज चावड़ा चावड़ा वंश नी राजगादीए बेसे छे अने अंते आना कोई वृतांत मित्रों आपणे मळता नथी पर कृष्ण कवि के जे आपणे आगळ वात करी हती ग्रंथों नी अंदर के कृष्ण कवि द्वारा रत्नमाला चरित एक ग्रंथ छे आ रत्नमाला ग्रंथ नी अंदर थी आपणे चावड़ा वंश नी माहिती मळे छे विगतवार चर्चा मित्रों आपणे नेक्स्ट लेक्चर नी करीशुं के चावड़ा वंश नी माहिती मेळवीशुं चावड़ा वंश ना समयगाळा अनुरूप कया कया राजाओ के जे चावड़ा वंश ने आगळ धपायवो आ बाबत नी जे माहिती छे मित्रों ए आपणे नेक्स्ट लेक्चर नी अंदर चर्चा करशुं आ समयगाळा चावड़ा वंश ना भणी गया पछी आपणे सोलंकी युग नी माहिती मेळवीशुं के केवी रीते चावड़ा वंश नो अंत आव्यो અને ત્યારબાદ ચાવડા વંશના અંતો પછી કોણ એવો રાજા હતો કે જે સોલંકી વંશની સ્થાપના કરે છે અને સોલંકી વંશનો જે ગાદી બેસે છે અને સોલંકી વંશનો જે સમયગાળા દરમિયાન કેટલા પેલા રાજા થઈ ગયા આની આપણે વાત કરીશું ત્યારબાદ વાઘેલા વંશની વાત કરીશું આવી રીતે એક્ઝામ લક્ષી એક્ઝામ ઓરિયન્ટેડ આ ત્રણ રાજા હતા કે જે ત્રણ વંશ હતા કે જે આપણા માટે દર પરીક્ષાની અંદર ખૂબ ને ખૂબ આપણા માટે મિત્રો આઈએમપી બને છે વનરાજ ચાવડાની અંદર ઘણા બધા રાજાઓ છે જે વનરાજ ચાવડા યોગરાજ શેમરાજ આવા ઘણા બધા રાજાઓ છે જેની માહિતી જૈન અનુસૂતિ વૃતાંત ઉપરથી આપણે કહી શકીએ કે ચાવડા વંશ આમ તો કોઈ ગ્રંથોની અંદરથી ચાવડા વંશની માહિતી એક રત્નમાલા ગ્રંથની અંદરથી ચાવડા વંશની માહિતી મળે છે આ બધી માહિતીઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય હિન્દ